હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર ધૃતિ પટેલ વ્યાખ્યાત ગણિત શાસ્ત્ર સરકારી પોલિટેકનિક અમદાવાદ આજે આપણે વેક્ટર્સના સેવન્થ સેશન માટે ભેગા થયા છીએ અત્યાર સુધીમાં આપણે શું કર્યું છે તો બેઝિક કોન્સેપ્ટ્સ ઓલ ધ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ વેક્ટર્સ અને લાસ્ટ સેશનમાં આપણે સદીશોના ઉપયોગો કયા કયા ઉપયોગો જોયા હતા સદીશની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું સદિશની મદદથી સમાંતર બાજુ ચતુષ્કળનું ક્ષેત્રફળ એટલે કે પેરેલેલો ગ્રામનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું અને થયેલું કાર્ય કેવી રીતે ગણવું એક પોઈન્ટ ઉપર તમારો કણ પડ્યો છે એની ઉપર બળ લાગે છે અને એ બળની અસર હેઠળ તમારો કણ સ્થાનાંતર કરીને બીજા પોઈન્ટ ઉપર જાય છે તો આ દરમિયાન જે થયેલું કાર્ય છે એ સદિશની મદદથી કેવી રીતે શોધવું એ આપણે લાસ્ટ સેશનમાં કર્યું હતું હવે આજના સેશનમાં આપણે સદીશનો એક ઓર ઉપયોગ કરવાના છીએ બળની ચાકમાત્રા એટલે કે મૂવમેન્ટ ઓફ ફોર્સ તો સદીશની મદદથી મૂવમેન્ટ ઓફ ફોર્સ કેવી રીતે શોધાય સ્ટાર્ટિંગમાં મૂવમેન્ટ ઓફ ફોર્સ શું છે એ પણ થોડું સમજવાનો ટ્રાય કરીશું અને પછી એક્ઝામ્પલ્સ લઈશું અને આજે આપણે એમસીક્યુઝ કરવાના છીએ એટ ધ એન્ડ ઓફ ધ સેશન કે જેથી તમારા બધા જ બેઝિક કોન્સેપ્ટ્સ ફરીથી રિવાઈઝ થઈ જાય તો ફ્રેન્ડ્સ આ લાસ્ટ સેશનનું એક રિવિઝન કરીને આગળ જઈએ લાસ્ટ સેશનમાં આપણે કર્યું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી જો મને ટ્રાયંગલ એબીસી આપ્યો હોય આ ટ્રાયંગલ એ બી સી છે તો એની સામેની બાજુને આપણે એ બાર કહીએ છીએ એના વેક્ટરને આપણે એ બાર કહીએ છીએ અને દિશા છે બીસી બીની સામેની બાજુના વેક્ટરને બી બાર કહીએ છીએ દિશા છે સી એ અને સીની સામેના બાજુના વેક્ટરને સી બાર કહીએ છીએ દિશા છે એ બી એટલે આપણને જો ત્રણ વર્ટાઇસિસ આપેલા હોય ત્રણે શિરોબિંદુઓ આપેલા હોય તો આપણે એ શિરોબિંદુઓની મદદથી એ બાર બી બાર અને સી બાર શોધી શકીએ છીએ અને ત્રિકોણ એ બી સીનું જે ક્ષેત્રફળ છે એ જે વન બાય ટુ મોડ ઓફ બી બાર ક્રોસ સી બાર આપણે બીજી રીતે પણ કર્યું તો બી બાર ક્રોસ સી બાર ના લઈએ અને એ બાર ક્રોસ બી બાર લઈએ તો પણ આપણને સેમ આન્સર મળે છે તો આ રીતે આપણે એ સિવાય સમાંતર બાજુ बाजू ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા છે જે છે એ બી સી અને ડી તો આનું જે ક્ષેત્રફળ છે આપણે બે રીતે શોધી શકીએ છીએ કાં તો તમે બે બાજુઓ વાપરી લો કે વૅક્ટર એ બી એથી બીનો વેક્ટર છે અને એ કહી દો અને વેક્ટર બીથી સીનો વેક્ટર છે અને બી કહી દો તો એક આ ફોર્મ્યુલા છે કે આનું ક્ષેત્રફળ એ બી સીડી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ ક્રોસ બી આ સિવાય જો તમારે બાજુ નથી વાપરવું તો તમે આના વિકર્ણો વાપરી શકો છો આ છે વિકર્ણ એસી અને આ છે વિકર્ણ બીડી બરાબર તો એસી અને બીડીના જે કોર્ડિનેટ્સ છે પોઈન્ટ જે આપેલા છે એની મદદથી એસી અને બીડી શોધી નાખો તો બીજો એક ફોર્મ્યુલા છે આપણી પાસે વન બાય ટુ મોડ ઓફ એસી ક્રોસ બીડી તો આ રીતે તમે સદીશની મદદથી પેરેલોગ્રામનું પણ ક્ષેત્રફળ શોધી શકો છો અને ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક થયેલું કાર્ય સદીશ ની મદદથી થયેલું કાર્ય કેવી રીતે શોધવું થયેલું કાર્ય મતલબ કે વર્ક ડન ધારો કે મારી પાસે પોઈન્ટ એ છે એની ઉપર કોઈ પાર્ટિકલ એટલે કે કોણ પડ્યો છે પોઈન્ટ એ ઉપર મલ્ટિપલ ફોર્સીસ લાગે છે એફ વન એફ ટુ એફ થ્રી રાઈટ અને આની અસર હેઠળ પોઈન્ટ એ ઉપરથી તમારું કણ પોઈન્ટ બી ઉપર જાય છે ઓકે તો આ દરમિયાન આ આખી એક્ટિવિટીમાં થયેલું કાર્ય જેને આપણે ડબલ્યુ કહીએ છીએ ઇટ ઇઝ ઇક્વલ ટુ એફ બાર ડોટ વેક્ટર એ બી હવે એફ બાર શું છે તો પરિણામી બળ છે એફ બાર શું છે ફ્રેન્ડ્સ પરિણામી બળ અને પરિણામી બળ કેવી રીતે મળે છે તો બધા જેટલા પણ બળ તમારા કણ ઉપર લાગેલા છે એ બધા બળોનો સરવાળો કરો અને જે મળે એ તમારું પરિણામી બળ છે અને વેક્ટર એ બી છે એ શું છે એ થી બી પરનો સદીશ છે અને કેવી રીતે મળે છે બી ના સ્થાન સદિશમાંથી એના સ્થાન સદીશને બાદ કરવાથી હવે ફ્રેન્ડ્સ આ જે વર્ક ડન આપણે ડિસ્કસ કર્યું છે ગઈકાલે એને હું થોડુંક વધારે ડિસ્કસ કરવા માંગુ છું અહીંયા કે આ જે એક્ઝામ્પલ કર્યો એમાં તમારા પાર્ટિકલ ઉપર બળ લાગ્યું તો પાર્ટિકલ એથી બી ઉપર ગયો આ કેવું સ્થાનાંતર કહેવાય આને રેખીય સ્થાનાંતર કહેવાય રેખીય સ્થાનાંતર મતલબ કે એક રેખામાં ગતિ કરે છે તમારું પાર્ટિકલ ને બીજી કોઈ જગ્યાએ પહોંચે છે તો આ રેખીય સ્થાનાંતર છે આજે આપણે જે કરવાના છીએ બળની ચાક માત્રા એમાં આપણે કોણીય સ્થાનાંતરની વાત કરવાના છીએ થોડું ઓર આપણે ડિસ્કસ કરીએ રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર રેખીય સ્થાનાંતરમાં જે કામ બળ કરે છે કોણીય સ્થાનાંતરમાં એ કામ બળની ચાક માત્રા કરે છે ઓકે રેખીય સ્થાનાંતર એટલે પોઈન્ટ એ ઉપર ફોર્સિસ લાગે છે જેનું પરિણામી ફોર્સ એફ બાર હોય અને કણ બી ઉપર પહોંચે છે તો આ રેખીએ સ્થાનાંતર થયું પણ જો એક પોલની વાત કરી ધારો કે મારી પાસે આ પેન છે અને આને હું આમ ફોર્સ લગાડીને પેન ગોળ ફરે રાઈટ તો રાઉન્ડ ફરે છે સ્થાનાંતર થતું નથી ઓકે ફ્રેન્ડ્સ તમે રાઈડ જોઈએ તો ચકડોળ જોયું હશે જ્યારે આપણે મેળામાં જઈએ છીએ ફેરમાં જઈએ છીએ કે એક પોલ હોય એ પોલ ઉપર પાંજરા લટકેલા હોય એમાં બેસીને ગોળ ગોળ ફરે એટલે પાંજરા ઊંચા થાય રાઇટ ઓકે તો એવું એવી રીતની પોઝિશન તમે વિચારો તો ધારો કે આ પોલનો પોઈન્ટ એ છે ઉપરનો પોઈન્ટ અને અહીંયા પોઈન્ટ બી છે હું ફોર્સ એફ બાર લગાડું તો શું થાય બી આની આજુબાજુ ફરે ખ્યાલ આવે છે તો આને કોણીય સ્થાનાંતર કહેવાય પોઈન્ટ B નું કોણીય સ્થાનાંતર કહેવાય ખ્યાલ આવે છે તો આપણે કોણીય સ્થાનાંતરની વાત કરવાના છીએ આ સિવાય એક એક્ઝામ્પલ જોઈએ આપણે કોણીય સ્થાનાંતરનો આપણા બધાના ઘરે દરવાજા હોય ધારો કે આ મારા ઘરનો દરવાજો છે અને અહીંયા આગળ દિવાલ સાથે મીજાગ્રાતી જોડાયેલો છે રાઈટ તો હવે આ દરવાજાને મારે ખોલ બંધ કરવો હોય તો મારે શું જોઈએ અહીંયા એક હેન્ડલ જોઈએ રાઈટ તો હું શું કરીશ જ્યારે પણ મારે દરવાજો ખોલવો છે કે બંધ કરવો છે તો હું આ હેન્ડલનો ઉપયોગ કરીશ હેન્ડલ ઉપર બળ લગાડીશ રાઈટ મતલબ કે આ પોઈન્ટ ઉપર બળ લાગે છે તમારો દરવાજો ચાક ગતિ કરે છે રાઈટ તો એ તમારા દરવાજાનું કોણીય સ્થાનાંતર થાય છે પણ ડિફરન્સ એ છે કે અહીંયા આગળ પોઈન્ટની સાપેક્ષે વાત કરીએ છીએ અહીંયા એક આખા અક્ષની સાપેક્ષે વાત કરીએ છીએ ખ્યાલ આવે છે તો આઈ હોપ કે બળની ચાક માત્રા ક્લિયર છે જે કામ અહીંયા રેખીય સ્થાનાંતરમાં બળ કરે છે એ જ કામ કોણીય સ્થાનાંતરમાં બળની ચાક માત્રા કરે છે ઓકે તો આપણે બળની ચાક માત્રા જે છે એ સ્વદેશની મદદથી કેવી રીતે શોધવાની એ આ સેશનમાં સમજવાનું છે તો હવે બળની ચાક માત્રા કેવી રીતે શોધવી આપણને ફિગર તો આઈડિયા આવી ગયો છે કે દિસ ઇઝ યોર પોઈન્ટ એ અહીંયા પોઈન્ટ બી છે એટલે આ જે વેક્ટર છે એ વેક્ટરને હું એ બી કહી દઈશ ઓકે અને બી ઉપર બળ લાગે છે એફ બાર પરિણામી બળ એફ બાર લખું છું એક કરતાં વધારે બળ હોય તો એફ વન એફ ટુ એવી રીતે જેમાં આપણે વર્ક ડનમાં જોયું તો એ જ રીતે પરિણામી બળ પછી તમારે શોધવું પડે તો જો પોઈન્ટ બી ઉપર બળ લાગે તો બી ઉપર લાગતા બળની ની ચાક માત્ર પોઈન્ટ એ ની સાપેક્ષ બી ઉપર લાગતા બળની ચાક માત્ર પોઈન્ટ એ ની સાપેક્ષ બી ઉપર લાગતા બળની ચાક માત્ર પોઈન્ટ એની સાપેક્ષે જેનું ફોર્મ્યુલા છે એ બી ક્રોસ એફ બાર એ ક્રોસ એફ બાર હવે આમાં એફ બાર ક્રોસ એ બી લખાય નહીં કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે ક્રોસ પ્રોડક્ટમાં તમારે ક્રમ જાળવવો પડે છે તો ફોર્મ્યુલા થઈ ગઈ આપણી કે પોઈન્ટ એની આજુબાજુ પોઈન્ટ બી ફરી રહ્યો છે બી ઉપર બળ લાગે છે તો પોઈન્ટ બી ઉપર લાગતા બળની ચાક માત્રા પોઈન્ટ એની સાપેક્ષે શું થાય છે એ જો મારે શોધવું છે તો હું વેક્ટર એ ક્રોસ પરિણામી બળ એફ બાર લઈને આન્સર લાવી શકીશ હવે કારણ કે આ વેક્ટર ક્વોન્ટિટી છે તમને ઘણી વખત એનું માન પણ માંગે છે કે બળની ચાક માત્રાનું માન એટલે કે મોડ ઓફ

અને આ ઝેડક્સ છે ઓકે અને આ કોઈ બિંદુ પી નું સ્થાન સદિશ છે મતલબ કે આ સ્થાન સદિશ ઓ છે ઓકે તો જ્યારે બિંદુ પી ઉપર બળ લાગે અને પી ગતિ કરે કાં તો ઝેડની આજુબાજુ ફરે કે એક્સની આજુબાજુ ફરે કે વાયની આજુબાજુ પણ ફરી શકે રાઈટ તો જ્યારે બિંદુ પી ઉપર બળ લાગે છે અને ઉગમ બિંદુ સાપેક્ષે બળની ચાક માત્રા શોધીએ છીએ ઓકે ઉગમ બિંદુની સાપેક્ષે બળની ચાક માત્રા બરાબર હવે અહિયાં આગળ કોની સાપેક્ષે ઓની સાપેક્ષે અહિયાં આગળ એની સાપેક્ષું એટલે એ બી લીધું અહીંયા આગળ ઓની સાપેક્ષે મતલબ મારે ઓપી લેવાનું ક્રોસ તો જ્યારે બિંદુની સાપેક્ષે વાત કરીએ છીએ ત્યારે આપણે સ્થાન સદીશ એટલે કે પોઝિશન વેક્ટર લઈએ છીએ આ શું છે પી નો સ્થાન સદીશ છે મતલબ કે પી નો પોઝિશન વેક્ટર છે બે વસ્તુ સમજવાની ઓગમ બિંદુની સાપેક્ષે જ્યારે મારે બળની ચાક જોઈએ છે તો સ્થાન સદીશ લેવાનો છે અને કોઈ પણ બીજા શૂન્યતર પોઈન્ટની સાપેક્ષે વેક્ટર એ બી લેવાનો છે બરાબર છે ફ્રેન્ડ્સ તો હવે એક બે એક્ઝામ્પલ્સ કરીએ ઉદાહરણ એક કણ કે જેનો સ્થાન સદિશ જો સ્થાન સદીશની વાત છે એક કણ કે જેનો સ્થાન સદીશ આઈ બાર માઇનસ જે બાર પ્લસ કે બાર છે તેની ઉપર લાગતા અચળ બળ મતલબ કે સેવન આઈ બાર પ્લસ થ્રી જે બાર માઇનસ ફાઈવ કે બાર એ બળ છે ની ઉગમ બિંદુ પ્રત્યેની ચાક માત્રા શોધો ઉગમ બિંદુ છે મતલબ કે સ્થાન સદીશ લેવાનું છે રાઈટ તો અહીંયા મને જે આપેલું છે આપણે લખી લઈએ સ્થાન સદીશ બરાબર જે બાર પ્લસ કેવલ ટુ શું આપેલું છે સેવન આઈ બાર પ્લસ થ્રી જે બાર માઇનસ ફાઈવ કે બાર આટલું મને આપેલું છે અને કારણ કે ઉગમ બિંદુની સાપેક્ષે ચાક માત્રા શોધવાની છે મારે સ્થાન સદીશ જ લેવાનો છે

બળની ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ શું થશે સ્થાન સદિશ ક્રોસ બળ એબી ક્રોસ એફ બાર અને આપણે વેક્ટર એબી કહી દઈએ કે પછી સ્થાન સદિશ છે એટલે અને આપણે નામ આપી દઈએ આર બાર તો ઉગમ બિંદુની સાપેક્ષે બળની ચાક માત્રાનું ફોર્મ્યુલા થઈ જાય આર બાર ક્રોસ એફ બાર મતલબ કે તમારા પોઈન્ટનું સ્થાન સદીશ ક્રોસ પ્રોડક્ટમાં પરિણામી બળ સો દેટ ઇઝ ઇક્વલ ટુ આર બાર શું છે મારું વન માઇનસ વન વન ક્રોસ એફ બાર છે સેવન થ્રી માઇનસ ફાઈવ અને ક્રોસ પ્રોડક્ટ માટે આપણે શું કરીએ છીએ ડિટર્મિનન્ટનો યુઝ કરીએ છીએ જેની પહેલી રો હોય છે આઈ બાર જે બાર કે બાર ત્યારબાદ સેકન્ડ રોમાં આર બાર આવશે એટલે વન માઇનસ વન વન અને પછી એફ બાર આવશે સેવન થ્રી માઇનસ અને હવે આને આપણે ડિટર્મિનેટની રીતે એક્સપેન્શન કરીએ તો શું થાય આઈ બાર સાથે શું આવે માઇનસ વન વન થ્રી માઇનસ માઇનસ જે બાર સાથે વન વન સેવન માઇનસ प्लस के बारा वन माइनस वन सेवन थ्री सो दैट इज इक्वल टू आई बार नी साथे क्रॉस मल्टीप्लिकेशन करिए तो माइनस वन इन्टू माइनस फाईव इज फाईव माइनस थ्री माइनस जे बारसाठी माइनस फाईव माइनस सेवन

અને માટે જે બળની ચાક માત્રા થઈ ગઈ બે બાર દસ તો આ જે છે એ મારો ફાઇનલ આન્સર થઈ ગયો તો ફ્રેન્ડ્સ આ એક્ઝામ્પલને આપણે રીકેપ્ચર કરીએ સો ધેટ આખી મેથડ સમજાઈ જાય શું આપેલું છે જે પોઈન્ટ ઉપર બળ લાગે છે એનું સ્થાન સદીશ આપેલો છે બળ આપેલું છે અને કીધું છે કે બળની ચાક માત્રા ઉગમ બિંદુની સાપેક્ષે એટલે કે ઉગમ બિંદુ પ્રત્યે શોધો તો જ્યારે ઉગમ બિંદુની વાત કરી છે ત્યારે સ્થાન સદિશ જ લેવાનો હોય છે જેને આપણે આરબાર નામ આપી દીધું તો ઉગમ બિંદુની સાપેક્ષે બળની ચાક માત્રાનું ફોર્મ્યુલા થઈ જાય આર બાર ક્રોસ એફ બાર કોર્ડિનેટ્સ લખી નાખ્યા ક્રોસ પ્રોડક્ટ કર્યું અને જે આન્સર આવ્યો તમારી બળની ચાક માત્રા થઈ ગઈ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ બિંદુ વન ટુ વન ઉપર લાગતા બળો બળો કીધું છે મતલબ કે કરતા કરતાં વધારે બળ છે રાઈટ સો કયા કયા બળ છે થ્રી આઈ બાર પ્લસ જે બાર ટુ આઈ બાર માઇનસ ટુ કે બાર અને માઇનસ કે બાર પ્લસ આઈ બાર ચાક માત્રા બિંદુ માઇનસ વન વન ટુ જેના પ્રત્યે શોધવાનું છે એને આપણે પોઈન્ટ એ કહીએ છીએ એટલે સૌથી પહેલાં મને જે પોઈન્ટ એ આપેલો છે એ લખી લઉં છું જે બિંદુ ઉપર બળ લાગે છે ને આપણે પોઈન્ટ બી કહીએ છીએ એટલે બી ઓફ વન ટુ વન છે અને ત્રણ બળો છે એટલે આપણે એફ વન એફ ટુ એફ થ્રી નામ આપી દઈએ એફ વન જે આપેલું છે એ છે થ્રી આઈ બાર પ્લસ જે બાર એફ છે ટુ આઈ બાર માઇનસ ટુ કે બાર અને એફ થ્રી છે માઇનસ કે બાર પ્લસ આઈ બાર તો ફ્રેન્ડ સૌથી પહેલાં ત્રણેય બળોનો આપણે કોર્ડિનેટ ફોર્મ લઈ લઈએ સો દિસ ઇઝ ઇક્વલ ટુ આઈ સાથે શું છે થ્રી જે સાથે વન અને કે નથી મતલબ કે અહીંયા આગળ ઝીરો હશે એવી જ રીતે અહીંયા એફ ટુમાં આઈ સાથે ટુ છે જે નથી મતલબ કે ઝીરો હશે અને કે સાથે માઇનસ ટુ છે અને એફ થ્રીમાં જો ફ્રેન્ડ્સ અહીંયા આગળ ઓર્ડર ચેન્જ કર્યો છે કે પહેલાં લખ્યો છે આઈ પછી લખ્યો છે આપણે ભૂલ કરવાની નહીં પહેલાં આઈનો કોફિશિયન્ટ જે વન છે જે નથી એટલે ઝીરો છે અને કેની સાથે માઇનસ વન છે તો આ જેટલું મને એક્ઝામ્પલમાં આપેલું હતું એ બધું મેં લખી લીધું હવે મારી જે રિક્વાયરમેન્ટ છે બળની ચાક માત્રા માટે શું છે રિઝલ્ટિંગ ફોર્સ પરિણામી બળ જોઈએ અને વેક્ટર એબી જોઈએ તો પહેલાં પરિણામી બળ લઈ લઈએ આપણે પરિણામી બળ બરાબર એફ વન બાર પ્લસ

મતલબ કે ઓબી માઇનસ ઓ એ મતલબ કે બીના સ્થાન સદિશમાંથી એના સ્થાન સદીશને આપણે સબટ્રેક કરવાનો છે સો દેટ ઇઝ ઇક્વલ ટુ બીનો સ્થાન સદિશ છે વન ટુ વન માઇનસ એનો સ્થાન સદિશ છે માઇનસ વન વન ટુ અને હવે બાદ બાકી કરીએ તો શું થાય વન માઇનસ માઇનસ વન કોમાં ટુ માઇનસ વન અને વન માઇનસ ટુ એટલે આપણને અહીંયા મળે છે વન માઇનસ માઇનસ વન એટલે વન પ્લસ વન તો ટુ થઈ જશે ટુ માઇનસ વન એટલે વન થઈ જશે અને વન માઇનસ ટુ એટલે થઈ જશે માઇનસ વન તો આ જે મને મળ્યું

सिक्स वन माइनस थ्री तो बढ़नी चाक मात्रा इज इक्वल टू वेक्टर ए बी क्रॉस एफ बार मतलब के टू वन माइनस वन क्रॉस सिक्स वन माइनस थ्री અને હવે આપણે ક્રોસ પ્રોડક્ટ એટલે કે ડિટર્મિનન્ટનો યુઝ કરવાનો છે સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આઈ બાર જે બાર કે બાર પછી આવશે ટુ વન માઇનસ વન અને સિક્સ વન માઇનસ થ્રી સો દેટ ઇઝ ઇક્વલ ટુ આઈ બાર સાથે આઈબારની અને કોલમને ઢાંકીએ એટલે દેખાય છે વન માઇનસ વન વન માઇનસ થ્રી સો વન માઇનસ વન વન માઇનસ થ્રી માઇનસ જે બાર સાથે આવશે

માઇનસ ટુ આઈ બાર માઇનસ સિક્સ માઇનસ માઇનસ સિક્સ મતલબ કે માઇનસ સિક્સ પ્લસ સિક્સ એટલે આ તમારું ઝીરો થઈ જશે સો માઇનસ ઝીરો જે બાર અને ટુ માઇનસ સિક્સ એટલે માઇનસ ફોર સો માઇનસ ફોર કે બાર આનું કોર્ડિનેટ ફોર્મ લખીએ તો માઇનસ ટુ ઝીરો માઇનસ ફોર આ જે છે આપણી પાસે માંગી છે બળની ચાક માત્ર થઈ ગઈ તો ફ્રેન્ડ આ કઈ રીતનું એક્ઝામ્પલ છે સાપેક્ષે નહીં પણ પોઈન્ટ એની સાપેક્ષે બળની ચાકમાત્રા કેવી રીતે બિંદુ ઉપર લાગતા મતલબ કે ચાક ઉપર બળ લાગે છે ફરીથી જેની ઉપર બળ લાગે છે અને આપણે શું કહીએ છીએ પોઈન્ટ બી કહીએ છીએ રાઈટ તો એ મને પોઈન્ટ બી આપેલું છે સૌથી પહેલા બી ઓફ ફોર વન થ્રી છે ઉપર લાગતા બળ થ્રી આઈ બાર પ્લસ જે બાર પ્લસ ટુ કે બાર મતલબ કે મારી પાસે એક જ બળ છે એક બળ આપેલું છે આપણને તેનું એફ બાર કહી દઉં એફ બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી આઈ બાર પ્લસ જે બાર પ્લસ ટુ કે બાર આપેલું છે ની બિંદુ ટુ વન માઇનસ વન પ્રત્યેની ચાક માત્રા મતલબ કે આ મારો પોઈન્ટ એ છે

એટલે કે એનો પોઝિશન વેક્ટર ઓ બી એટલે બીના કોર્ડિનેટ્સ આવશે ફોર વન થ્રી માઇનસ ઓ એ એટલે એના કોર્ડિનેટ્સ આવશે ટુ વન માઇનસ વન અને હવે આપણે બાદ બાકી કરીએ તો શું થાય ફોર માઇનસ ટુ સો ફોર માઇનસ ટુ કોમા વન માઇનસ વન અને થ્રી માઇનસ માઇનસ વન સો દેટ ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ ટુ એટલે ટુ વન માઇનસ વન એટલે ઝીરો થ્રી માઇનસ માઇનસ વન દેટ મીન્સ કે થ્રી પ્લસ વન જે થશે ફોર એટલે આ જે છે મને પોઈન્ટ સોરી વેક્ટર એ બી મળી ગયો રાઈટ તો એફ બાર અને એ બી છે એટલે સીધું બળની ચાક માત્રા શોધી શકીએ છીએ આપણે માટે બળની ચાક માત્ર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એબી ક્રોસ એફ બાર સો દેટ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એબી એટલે કોણ ટુ ઝીરો ફોર ક્રોસ એફ બાર એટલે કોણ થ્રી વન ટુ અને ક્રોસ પ્રોડક્ટ માટે આપણે ડિટર્મિનરનો યુઝ કરીએ જેની ફર્સ્ટ રો હોય આઈ બાર જે બાર કે બાર પછી આવશે વેક્ટર એ એટલે કે ટુ ઝીરો ફોર અને પછી આવશે થ્રી વન ટુ આનું હવે આપણે એક્સપાન્શન કરીએ તો આઈ બાર સાથે શું આવશે ફ્રેન્ડ્સ ઝીરો ફોર વન ટુ માઇનસ જે બારની રોની કોલમને ઢાંકો એટલે શું દેખાય છે ટુ ફોર થ્રી ટુ પ્લસ કે બાર સાથે શું આવશે ટુ ઝીરો થ્રી વન ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે ઝીરો ઇન્ટુ ટુ ઇઝ ઝીરો માઇનસ ફોર ઇન્ટુ વન ઇઝ ફોર એટલે આઈ બાર સાથે છે ઝીરો માઇનસ ફોર માઇનસ જે બાર ટુ ટુ ઝા ફોર માઇનસ ફોર થ્રી

અને કોર્ડિનેટ ફોર્મમાં લખીએ તો આપણને શું મળે માઇનસ ફોર એટ અને ટુ સો માઇનસ ફોર છે એ બળની ચામાત્ર થઈ ગઈ સો મેથડ બહુ જ ક્લિયર છે ફ્રેન્ડ્સ બળની ચાક માત્રા શોધવા માટે આપણી પાસે વેક્ટર જોઈએ કાં તો પોઝિશન વેક્ટર કાં તો પોઈન્ટ એ થી બીનો વેક્ટર જેમાં એની સાપેક્ષ ચાક માત્રા શોધીએ છીએ બી ઉપર બળ લાગે છે અને પરિણામી બળ બાર જોઈએ ક્રોસ પ્રોડક્ટ કરો એટલે તમે આન્સર શોધી શકો આ થોડોક જુદો એક્ઝામ્પલ છે ટ્વિસ્ટ કરેલો છે અને આપણે પ્રોપરલી સમજીશું બળ એફ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર માઇનસ કે બાર બિંદુ એમાંથી પસાર થાય છે જો અત્યાર સુધી આપણે શું મગજમાં બેસાડ્યું કે પોઈન્ટ બી ઉપર બળ લાગે છે અહીંયા આગળ બિંદુના નામ આપેલા છે આની પહેલાના એક્ઝામ્પલ્સમાં આપણે નામ જાતે આપતા હતા રાઈટ અહીંયા એવું કીધું છે કે બિંદુ એમાંથી બળ પસાર થાય છે મતલબ કે એ ઉપર બળ લાગે છે તો જો અહીંયા આગળ બિંદુ એ છે જેની ઉપર તમારું બળ એફ બાર લાગે છે જેનો સ્થાન સદીશ છે ટુ આઈ બાર પ્લસ જે બાર પ્લસ ફાઈવ કે બાર હવે આપણે વારેની ઘડીએ કીધું છે કે સ્થાન સદીશ એટલે સ્થાન સદીશના જે પણ કોર્ડિનેટ હોય સેમ પોઈન્ટના કોર્ડિનેટ હોય જો પોઈન્ટ એનો સ્થાન સદીશ ટુ આઈ બાર પ્લસ જે બાર પ્લસ કે બાર છે તો એના કોર્ડિનેટ શું હશે ટુ વન 5 હશે રાઈટ અહીંયા ક્યાંક બિંદુ બી છે જેનો સ્થાન સદીશ છે થ્રી આઈ બાર માઇનસ થ્રી જે બાર પ્લસ ટુ મતલબ કે બી ના પણ હશે થ્રી માઇનસ થ્રી ટુ અને તો પછી તમે આ જે ફોર્સ એ ઉપર લાગે છે એની ચાક માત્રા શોધવાની છે એટલે હવે અહીંયા આગળ તમારી ફોર્મ્યુલા બદલાઈ ગઈ અહીંયા પોઈન્ટ એ ને અહીંયા પોઈન્ટ બી હોત તો આપણે વેક્ટર એ બી લેતા હતા પણ હવે મારો વેક્ટર બી એ થઈ ગયો છે મતલબ કે બળની ચાક માત્રાનું ફોર્મ્યુલા આ એક્ઝામ્પલ માટે વેક્ટર બી એ ક્રોસ એફ બાર થશે અને એકવાર ફરી સમજીએ ફ્રેન્ડ્સ કે એક્ઝામ્પલમાં જ કીધેલું છે કે પોઈન્ટ એમાંથી બળ પસાર થાય છે મતલબ કે પોઈન્ટ એ ઉપર બળ લાગે છે અને પોઈન્ટ બીની સાપેક્ષા આપણે બળની ચાક માત્રા શોધવાની છે દેટ મીન્સ કે મારે ફોર્મ્યુલામાં એ બીની જગ્યાએ વેક્ટર બી લેવો પડે એટલે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેની ઉપર બળ લાગે છે એ પાછળનો પોઈન્ટ છે અને જેના પ્રત્યે આપણે બળની ચાક માત્રા શોધી છે એ આગળનો પોઈન્ટ છે તો વેક્ટર લેવામાં આપણી ભૂલ થવી જોઈએ નહીં તો હવે જે આપેલી છે એ આપણે એકવાર લખી નાખીએ કે મને ફોર્સ આપેલો છે એફ બાર ઇટ ઇઝ ઇક્વલ ટુ આઈ બાર માઇનસ કે બાર અને માટે એના કોર્ડિનેટ થઈ જશે વન ઝીરો માઇનસ વન જો ફ્રેન્ડ્સ આઈ બાર સાથે વન છે જે બાર નથી મતલબ કે ઝીરો આવશે અને કે બાર સાથે માઇનસ વન છે એટલે વેક્ટર થઈ ગયો વન ઝીરો માઇનસ વન બીજું પોઈન્ટ એ અને બી આપેલા છે આપણે કયો વેક્ટર લેવાનો છે બી એ વેક્ટર બી એ ઇઝ ઇક્વલ ટુ ઓ એ માઇનસ ઓ બી પાછળના પોઈન્ટના સ્થાન સદીશમાંથી આગળના પોઈન્ટના સ્થાન સદીશને બાદ કરવાનું છે

અને માટે વેક્ટર બી એ મળે છે માઇનસ વન વન માઇનસ માઇનસ થ્રી એટલે વન પ્લસ થ્રી દેટ ઇઝ ફોર અને ફાઇવ માઇનસ ટુ ઇઝ થ્રી તો આ જે છે મને વેક્ટર બી એ મળી ગયો અને હવે હું બળની ચાક માત્રાની ગણતરી કરું સો વેક્ટર બી એ જે છે મારો છે માઇનસ વન ફોર થ્રી ક્રોસ વેક્ટર એફ બાર આપેલો છે વન ઝીરો માઇનસ વન અને ક્રોસ પ્રોડક્ટ માટે શું કરીએ છીએ ડિટર્મિનન્ટનો યુઝ કરીએ છીએ નિશ્ચાયકનો યુઝ કરીએ છીએ સો દેટ ઇઝ ઇક્વલ ટુ ડિટમિનન્ટમાં આઈ બાર જે બાર કે બાર પછી આવશે માઇનસ વન ફોર થ્રી અને પછી આવશે વન ઝીરો માઇનસ વન સો દેટ ઇઝ ઇક્વલ ટુ ચાલો એક્સપાન્શન કરીએ આઈ બારની સાથે કોણ આવશે

તો ફોર ઇન્ટુ માઇનસ વન ઇઝ માઇનસ ફોર માઇનસ ઝીરો માઇનસ જે બાર સાથે માઇનસ વન ઇન્ટુ માઇનસ એટલે વન માઇનસ થ્રી અને પ્લસ કે બાર સાથે ઝીરો માઇનસ ફોર અને માટે મને મળે છે માઇનસ ફોર આઈ બાર વન માઇનસ થ્રી એટલે માઇનસ ટુ પણ જે આગળ પણ એક માઇનસ છે એટલે આ થઈ છે પ્લસ ટુ જે બાર અને માઇનસ ફોર કે બાર અને આ જે કોર્ડિનેટ ફોર્મમાં લખી થઈ જાય છે માઇનસ ફોર ટુ માઇનસ ફોર અને આ જે છે બળની ચાક માત્રા છે તો થોડોક ક્વિસ્ટેડ એક્ઝામ્પલ હતો એટલે સમજવો જરૂરી હતો એ ઉપર બળ લાગે છે એટલે વેક્ટર બી લીધો છે અને પછી બળની ચાક માત્રા શોધી છે તો ફ્રેન્ડ્સ આની આગળ આપણે થોડા એમસી જોવાના છીએ એમસી ક્યુઝ પ્રિપેર કરવાનું મેઇન કારણ એ છે કે જ્યારે તમે એમસીક્યૂ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન અથવા તો ના ના એક એક માર્કના એક્ઝામ્પલ્સ કે જેમાં બેઝિક કોન્સેપ્ટ્સની વધારે જરૂર પડે છે એ ટાઈપના એક્ઝામ્પલ્સ પ્રેક્ટિસ કરવાથી આપણા કોન્સેપ્ટ્સ સ્ટ્રોંગ થાય છે ઓકે અહીંયા મેં જે એમસીક્યૂઝ લીધેલા છે એ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલા એમસી છે સો ધેટ તમને એ પણ આઈડિયા આવે કે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે ઓકે ફ્રેન્ડ્સ સો આપણે સ્ટાર્ટ કરીએ ફસ્ટ એમસીક્યુ મોડ ઓફ ટુ આઈ બાર માઇનસ જે બાર પ્લસ ટુ કે બાર મોડ એટલે મેગ્નિટ્યૂડ હવે મેગ્નિટ્યૂડની અંદર આપણને આપેલું છે ટુ આઈ બાર માઇનસ જે બાર પ્લસ ટુ કે બાર અને તમે આમ પણ સોલ્વ કરી શકો છો અને કોર્ડિનેટ ફોર્મમાં જેમ આપણે હંમેશા કરીએ છીએ એવું કરીને પણ સોલ્વ કરી શકો છો તમારે ડિસાઇડ કરો કે તમને શું કમ્ફર્ટેબલ છે જેમાં તમારી મિસ્ટેક નથી થતી રાઈટ અને પછી નું ફોર્મ્યુલા વર્ગમૂળની અંદર બેનો સ્ક્વેર પ્લસ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ બેનો સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ ચાર વત્તા એક વત્તા ચાર ધેટ ઇઝ રૂટ નાઇન અને રૂટ નાઇન ઇઝ થ્રી એટલે અહીંયા મારો આન્સર આવે છે થ્રી પછી છે આઈબાર ડોટ આઈબાર ફ્રેન્ડ્સ અત્યાર સુધી આપણે આઈબાર ક્રોસ આઈબાર તો જોયું છે આઈબાર ક્રોસ જે બાર પણ જોયું છે પણ અહીંયા ડોટ પ્રોડક્ટ છે તો આઈબાર ડોટ આઈબાર ડોટ આઈબાર મતલબ કે આઈબારના કોર્ડિનેટ શું છે આપણે રિકોલ કરી લઈએ આઈબાર એટલે શું એક શખ્સની દિશામાંનો એકમ સદીશ રાઈટ જેના કોર્ડિનેટ છે વન ઝીરો ઝીરો તો વન ઝીરો ઝીરો ડોટ વન ઝીરો ઝીરો દેટ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ઝીરો પ્લસ ઝીરો દેટ ઇઝ ઇક્વલ ટુ વન આ બીજી રીતે પણ થાય તમને ડોટ પ્રોડક્ટના કાર્ય નિયમો ખ્યાલ હોય મેં સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું જ્યારે આપણે કર્યા ત્યારે તો એક્સ બાર ડોટ બાર ઇઝ મોડ એક્સ બાર સ્ક્વેર રાઇટ તેવી જ રીતે આઈબાર ડોટ આઈ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ આઈબાર સ્ક્વેર કહેવાય પણ આઈબાર તો એકમ સદિશ છે અને માટે આ વન જ આવવું જોઈએ એટલે આનો આન્સર વન છે ત્યારબાદ જો એ બાર બરાબર ત્રી આઈ બાર માઇનસ જે બાર હોય અને બી બાર બરાબર આઈબાર પ્લસ ત્રી જે બાર હોય તો સદીશ એ બાર પ્લસ ટુ બી બાર શું થાય અહીંયા આગળ સરવાળાના નિયમો આપણા પાકા હોવા જોઈએ તો આપણે એક્ઝામ્પલ ફટાફટ કરી શકીએ તો જોઈ લઈ ચલો એ બાર એ બારની જગ્યાએ હું એનો કોર્ડિનેટ ફોર્મ લખીશ અહીંયા આગળ શું છે થ્રી માઇનસ વન જો એ બાર અને બી બાર બંનેમાં કે નથી મતલબ કે આપણે એવું માનીએ છીએ કે આ ટુ ડાયમેન્શનમાં વેક્ટર છે અથવા તો જો ઓપ્શન્સ આપેલા હોય તો તો ક્લિયર જ છે આન્સર ઉપરથી ખ્યાલ આવશે કે ટુ ડાયમેન્શન છે કે થ્રી ડાયમેન્શન છે પણ કારણ કે બંનેમાં કે નથી હું ટુ ડાયમેન્શનમાં એક્ઝામ્પલ કરું છું એ બારનું કોર્ડિનેટ ફોર્મ હું લખું છું થ્રી માઇનસ વન કારણ કે આઈ સાથે થ્રી છે અને જે સાથે માઇનસ વન છે પ્લસ ટુ ટાઈમ્સ ટુ ઇન્ટુ બી બાર તો બી બારનું ફોર્મ છે કોર્ડનેટ ફોર્મ છે વન અને થ્રી સો દેટ ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ વન પ્લસ આ ટુ અંદર મલ્ટીપ્લાય થાય એટલે થઈ જાય ટુ સિક્સ અને સરવાળો કરીએ એટલે થ્રી પ્લસ ટુ ફાઈવ માઇનસ વન પ્લસ સિક્સ તો મારો આન્સર થઈ જાય છે ફાઈવ ફાઈવ તો આ રીતના સિમ્પલ ક્વેશ્ચન્સ એમસીક્યુમાં આવશે ફ્રેન્ડ્સ હજી આપણે થોડા ઓર એમસીક્યુઝ જોઈશું જો એ બાર બરાબર ટુ આઈ બાર માઇનસ ટુ જે બાર પ્લસ કે બાર અને બી બાર બરાબર આઈ બાર પ્લસ થ્રી જે બાર પ્લસ ફોર કે બાર હોય તો એ બાર ડોટ બી બાર મતલબ કે ડોટ પ્રોડક્ટ શોધવાની છે તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ શું આન્સર આવે છે એ બારના કોર્ડિનેટ ફોર્મ શું થશે

વન ઇન્ટુ ફોર એટલે ફોર એન્ડ દેર ફોર ટુ પ્લસ ફોર સિક્સ માઇનસ સિક્સ એટલે ઝીરો તો અહીંયા આન્સર આવે છે ઝીરો ફ્રેન્ડ્સ એમસીક્યુમાં મેથડ બતાવવાની હોતી નથી એક્ઝામમાં ઓકે તો એમસીક્યુ જેટલું બને એટલું શોર્ટ મેથડથી કરવાનું ટ્રાય કરવાનું સો દેટ આપણો ટાઈમ ઓછો જાય ઓકે નેક્સ્ટ નીચેના પૈકી ખાલી જગ્યાએ એકમ સદીશ છે હવે એકમ સદીશ માટે બહુ ક્લિયર છે ફોર્મ્યુલા આપણને કે જેનું મેગ્નિટ્યુડ વન હોય એકમ સદીશ હોય અને મેગ્નિટ્યુડ માટે ફોર્મ્યુલા બહુ જ ક્વિકલી કરી લેવાનું વન વન એટલે વર્ગમૂળમાં વનનો સ્ક્વેર પ્લસ વનનો સ્ક્વેર આ વન થવાનો જ નથી રાઈટ વન માઇનસ વન એટલે આપણ વર્ગમૂળમાં વન પ્લસ વન આ પણ વન થવાનું છે નહીં વન ઝીરો માટે વનનો સ્ક્વેર પ્લસ ઝીરોનો સ્ક્વેર દેટ વિલ બી વન અને માટે સી એ મારો આન્સર છે નેક્સ્ટ વેક્ટર આપેલું છે એ બાર બાર ઇઝ ઇક્વલ ટુ વન 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 આપેલું છે અને એની દિક્કો સાઇન આમાંથી કઈ છે એ આપણે શોધીને કહેવાનું છે તો વન દિક્કો સાઈનની ફોર્મ્યુલા શું છે ફ્રેન્ડ્સ યાદ છે કોઈને દિક્કો સાઈન એલ એમ અને એન આપણે કહેતા હતા જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ એ વન અપોન મોડે બાર એમ ઇઝ ઇક્વલ ટુ એ ટુ અપોન મોડે બાર અને એન ઇઝ ઇક્વલ ટુ એ થ્રી અપોન બાર મતલબ કે દીકો સાઇન માટે મારે મોડ એ બાર જોઈએ મોડ એ બાર એટલે વન વન વનનો મેગ્નિટ્યૂડ દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં વનનો સ્ક્વેર વન પ્લસ વનનો સ્ક્વેર પ્લસ વનનો સ્ક્વેર એટલે આ થઈ જશે રૂટ થ્રી અને માટે એ વન એ ટુ એ થ્રી તો વન 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 જ છે તો આ થઈ ગયું વન બાય રૂટ થ્રી આ પણ થઈ ગયું વન બાય રૂટ થ્રી અને આ પણ થઈ ગયું વન બાય રૂટ થ્રી એન્ડ ડેર ફોર ડી આપણો કરેક્ટ આન્સર છે દિકુસ આયનો છે વન બાય રૂટ થ્રી વન બાય રૂટ થ્રી વન બાય રૂટ થ્રી નેક્સ્ટ સેવન પણ ડોટ પ્રોડક્ટવાળો છે ફ્રેન્ડ્સ આઈ બાર પ્લસ જે બાર માઇનસ કે બાર डॉट टू आई बार माइनस के बार प्लस टू जे बार डॉट प्रोडक्ट अँ आगे कोर्डिनेट में कन्वर्ट कर एकदम क्विकली करे आई बार प्लस जे बार माइनस के बार मतलब के वन वन माइनस वन डॉट टू आई बार माइनस के बार प्लस टू जे बार मतलब के टू माइनस वन टू डॉट प्रोडक्ट एट ए वन बी वन वन इंटू टू एट टू प्लस

એટલે અહીં આગળ કેની વેલ્યુ છે માઇનસ ફાઈવ નેક્સ્ટ જો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ વન ઝીરો ઝીરો હોય અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઝીરો વન હોય તો એક્સ બાર હેટ વાય બાર મતલબ કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો જો ફ્રેન્ડ્સ એમસીક્યુ જ્યારે કરતા હોઈએ ત્યારે ઓલવેઝ ધ્યાન રાખવાનું કે દરેક એક્ઝામ્પલમાં મેથડ કરવાની જરૂર નથી હોતી કેલ્ક્યુલેશનની જરૂર નથી હોતી

તો આ રીતના એક્ઝામ્પલ્સ જ્યારે હોય એમસીક્યુઝ હોય ત્યારે થોડું વિચારીને વિધાઉટ કેલ્ક્યુલેશન પણ આન્સર લખી શકો છો નેક્સ્ટ દસ નંબર એ બાર ડોટ બી બાર ક્રોસ એ બાર અહીંયા પણ કેલ્ક્યુલેશનની જરૂર નથી ફ્રેન્ડ્સ કેવી રીતે જુઓ એ બાર ડોટ બી બાર ક્રોસ એ બાર તો આ તો શું છે બક્સ પ્રોડક્ટ છે એ બાર બી બાર એ બાર અને બોક્સ પ્રોડક્ટ એટલે ડિટરમિનન્ટ એ બાર એટલે એ વન એ ટુ એ થ્રી બી બાર એટલે બી વન બી ટુ બી થ્રી ફરીથી એ બાર એટલે એ વન એ ટુ એ થ્રી તો બોક્સ પ્રોડક્ટની અંદર બે સરખા વેક્ટર્સ જોઈને જ આપણને ખ્યાલ આવે કે ડિટર્મિનન્ટમાં બે રો સરખી થશે અને ડિટર્મિનન્ટમાં જો બે રો સરખી થઈ જાય છે તો વેલ્યુ બાય ડિફોલ્ટ ઝીરો થઈ જાય છે અહીંયા આગળ આપણે કોઈ જ કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નથી બીકોઝ આ બેઝિક કોન્સેપ્ટ્સ છે જે આપણને ધ્યાન હોવા જોઈએ એન્ડ માટે જ આપણે એમસીક્યુઝને વધારે પ્રેક્ટિસ કરવાના છે નેક્સ્ટ એમ જે બાર ક્રોસ કે બાર જે બાર ક્રોસ કે બાર જ્યારે મેં ક્રોસ પ્રોડક્ટ કરાવ્યું હતું ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું કે જે બાર ક્રોસ કે બાર વિલ બી આઈ બાર જો તમારે સમજવું હોય તો એકવાર આપણે કરી લઈએ આ તમારે ઓલધો યાદ જ રાખવાનું છે ફર્સ્ટ રહો આઈબાર જેબાર કેબાર પછી જેબાર છે જેના કોર્ડિનેટ્સ છે ઝીરો વન ઝીરો અને પછી કેબાર જેના કોર્ડિનેટ્સ છે ઝીરો ઝીરો વન અને હવે આનું એક્સપાન્ડ કરું એટલે આઈબાર સાથે શું આવે વન માઇનસ ઝીરો માઇનસ જેબાર સાથે શું આવે ઝીરો માઇનસ ઝીરો અને પ્લસ કે બાર સાથે શું આવે ઝીરો માઇનસ ઝીરો દેટ મીન્સ મને મળે છે આઈબાર પ્લસ ઝીરો જેબાર પ્લસ ઝીરો કે બાર ધેટ ઇઝ ઇક્વલ ટુ આઈબાર ઓન્ તો જે બાર ક્રોસ કે બાર ઇઝ આઈ બાર તમારા સિકવન્સ જ યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ આઈબાર ક્રોસ જે બાર ઇઝ કે બાર જેબાર ક્રોસ કે બાર ઇઝ ઇક્વલ ટુ આઈબાર અને કેબાર ક્રોસ આઈબાર ઇઝ ઇક્વલ ટુ જેબાર સર્ક્યુલર મોશન છે આઈબાર જેબાર કેબાર આઈબાર ક્રોસ જેબાર ઇઝ કેબાર જે બાર ક્રોસ કેબાર ઇઝ આઈબાર અને કેબાર ક્રોસ આઈબાર ઇઝ જેબાર ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ આ એકવાર ફરી જોઈએ આપણે જે એક્સ વાય ને ઝેડ અક્ષોની દિશામાંના એકમ સદીશો છે કોણ કોણ છે આઈબાર છે જેબાર છે અને કેબાર છે આ એટલા માટે લખ્યું છે કે અહીંયા તમારો એક્સ છે આ વાય છે અને આ ઝેડ છે ઓકે તો ક્રોસ મલ્ટિપ્લિકેશન જ્યારે કરો છો ત્યારે બાર ક્રોસ જે બાર એ થઈ જશે કે બાર ઓકે બાર ક્રોસ કે બાર થઈ જશે બાર અને બાર ક્રોસ બાર થઈ જશે જે બાર અને આમાં ઓર્ડર ધ્યાન રાખવો બહુ જ જરૂરી છે

તો ઇટ મસ્ટ બી માઇનસ કે બાર ખ્યાલ આવે છે તો એક્ઝામમાં ટ્વિસ્ટ કરવા માટે આવું કરીને પૂછી શકે તો આપણે ભૂલ કરવાની નહીં ઓર્ડર યાદ રાખવાનો આઈ જે કે આઈ ક્રોસ જે બાર જે બાર ક્રોસ કે બાર કે બાર ક્રોસ આઈ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ જોઈએ જો એક્સ બાર ક્રોસ વાય ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ માઇનસ ફાઇવ હોય તો વાય ક્રોસ એક્સ બાર શું થાય આપણ જ્યારે આપણે ક્રોસ પ્રોડક્ટના નિયમો કર્યા હતા ત્યારે જોયું હતું કે એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ નોટ ઇક્વલ ટુ વાય બાર ક્રોસ એક્સ બાર બટ એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય બાર ક્રોસ એક્સ બાર મતલબ કે જો તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે એક્સ બાર ક્રોસ વાય બાર અને વાય બાર ક્રોસ એક્સ બાર એકબીજાના વિરોધી સદીશો છે એક જ રેખા ઉપર એક આમ જાય છે તો બીજો પાછળ જાય છે ખ્યાલ આવે છે માટે જ્યારે તમે એના કોર્ડિનેટ્સ લો છો તો ખાલી માઇનસ પ્લસનો ડિફરન્સ આવે છે તો જ્યારે મને અહીંયા આગળ એક્સ બાર ક્રોસ વાય બાર આપેલું છે તો વાયબાર ક્રોસ એક્સ બાર માટે શું કરવું પડે ખાલી કોર્ડિનેટની સાઇન બદલી નાખો તો તમને ડિરેક્ટલી આન્સર મળી જશે મતલબ કે વન છે ત્યાં માઇનસ વન માઇનસ ટુ છે ત્યાં ટુ માઇનસ ફાઇવ છે ત્યાં ફાઈવ શું છે આન્સર બી ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ તો બાર 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 ક્રોસ ક્રોસ ને એકબીજાના વિરોધી સદિશો છે ઓકે કોઈ પદાર્થ પર બળ લાગી રહ્યું છે જો તેનું સ્થાનાંતર થાય છે જે બાર માઇનસ કે બાર મતલબ કે સ્થાનાંતર સદીશ આપેલો છે પોઈન્ટ આપેલા નથી જનરલી આપણે થયેલું કાર્ય શોધવું હોય થયેલું કાર્ય શોધવું હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ એફ બાર લઈએ છીએ રાઈટ જ્યાં એ આપણે શોધીએ છીએ કારણ કે પોઈન્ટ એને બી આપેલું છે પણ કારણ કે એમસીક્યુ જે એક શોર્ટમાં પતાવવાનું છે તને સીધો સ્થાન સદી જ છે મતલબ કે આ જે છે એ તમારું વેક્ટર એ છે અને આ જે છે તમારું એફ બાર છે એટલે ડિરેક્ટલી અહીંયા આગળ ડોટ પ્રોડક્ટમાં મૂકી દેવાના એ એટલે જો આઈ નથી એટલે ઝીરો જે સાથે વન છે કે સાથે માઇનસ વન છે ડોટ એફ બારમાં આઈ નથી એટલે ઝીરો જે નથી એટલે ઝીરો કે સાથે ફોર છે અને ક્વિકલી ડોટ પ્રોડક્ટ કરી લઈએ તો ઝીરો પ્લસ ઝીરો પ્લસ માઇનસ ફોર એટલે માઇનસ ફોર યુનિટ વર્ક ડન થયું કહેવાય તો અહીંયા આન્સર આવી જાય માઇનસ ફોર તો આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ટેન ટુ થ્રી આપેલા છે વાય બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ ટુ આપેલા છે અને ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ ટુ માઇનસ ટુ આપેલા છે તો એક્સ બાર ડોટ બાર ક્રોસ ઝેડ બાર શોધો હવે આવું દેખાય ને ત્યારે આપણને બોક્સ પ્રોડક્ટ સી બોક્સ બોક્સ પ્રોડક્ટ ઇઝ અ શોર્ટકટ ઓકે આ એક્ઝામ્પલ તમે ક્રોસ અને ડોટની મદદથી કરી શકો છો પણ જ્યારે આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ વન માર્કનો ક્વેશ્ચન કરી રહ્યા છીએ ડોટ અને ક્રોસ કરવા જઈએ તો ટાઈમ વધારે જાય માટે આપણને આવા સમયે બોક્સ પ્રોડક્ટ યાદ આવવી જ જોઈએ એક્સ બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર સો દેટ ઇઝ ઇક્વલ ટુ બોક્સ ઓફ એક્સ બાર વાય બાર ઝેડ બાર

એક્સપાન્ડ કરી લઈએ તો દસ સાથે શું આવે દસની રો અને કોલમને ઢાંકો એટલે માઇનસ ટુ ટુ માઇનસ ટુ માઇનસ ટુ તો અહીંયા હું લખીશ માઇનસ ટુ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ આ ટુ સાથે આવશે ટુની રોને કોલમને ઢાંકો એટલે મને મળે વન ટુ થ્રી માઇનસ ટુ સો ઇટ ઇઝ વન ટુ થ્રી માઇનસ ટુ અને પ્લસ થ્રી સાથે આવશે

નેક્સ્ટ એમ શીખ્યું છે સદિશ એ બાર ઝીરો માઇનસ વન ઝીરોની દિશામાં એકમ સદિશ કોણ હશે હવે આ કોન્સેપ્ટ આપણે કરેલો છે કે વેક્ટર એ બાર આપેલો હોય એ બાર શું આપેલો છે ઝીરો માઇનસ વન ઝીરો એની દિશામાંનો એકમ સદિશ પણ એની દિશામાં કોઈ બીજો એકમ સદિશ ક્યારે શોધવો પડે કે જ્યારે એ બાર એકમ સદિશ ના હોય પણ અહીંયા જો ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે મોડ એ બાર મતલબ કે આનો મોડ અને એના ફોર્મ્યુલા પ્રમાણે ઝીરો પ્લસ વન પ્લસ ઝીરો દેટ વિલ બી વન મતલબ કે આપેલો સદીશ છે એ જ એકમ સદીશ છે તો એની દિશામાં બીજો કોઈ એકમ સદીશ શોધવાની જરૂર છે નહીં એન્ડ દેર ફોર ઝીરો માઇનસ વન ઝીરો જ મારો આન્સર પણ બની જાય છે ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ તો આ રીતના એક્ઝામ્પલ્સમાં કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર છે નહીં ખાલી જોઈને જ આઈડિયા આવવો જોઈએ કે આપેલો સદીશ જ એકમ સદીશ છે તો એ જ તમારા આન્સરમાં આવી જાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ ચેપ્ટરનો એન્ડ થાય છે એકવાર આપણે બધા જ ટૉપિક્સ જે આપણે કર્યા છે થ્રુઆઉટ ધ સેશન્સ એકવાર લિસ્ટ કરી લઈએ સો દેટ તમને આઈડિયા આવે કે આમાંથી કયો ટોપિક આપણે મિસ થઈ ગયો છે કે ફરી જોવાની જરૂર છે તો સૌથી પહેલાં આપણે જોયું હતું સદીશોનું ભૌમિતિક નિરૂપણ પછી સદીશોનું આઈજે કે સ્વરૂપ ત્યારબાદ આપણે જોયું હતું સરવાળા તથા બાદબાકી સદીશ નું માન માનની અંદર એકમ સદીશ વાળો કોન્સેપ્ટ આવી ગયો સદીશની દિશામાં નો એકમ સદીશ આવી ગયો ત્યારબાદ પ્રોડક્ટ આવી ગઈ બધી જ પ્રોડક્ટસ બોક્સ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ રાઈટ સદીશો વચ્ચેના ખૂણા આવી ગયા ખૂણા કરો એટલે પરસ્પર લંબ સદીશો પણ આવી ગયા ત્યારબાદ પ્રૂવ ધેટ ટાઈપ એક્ઝામ્પલ્સ અને અંતમાં જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વધારે માર્ક્સમાં પૂછાય છે એ સદીશોના ઉપયોગો આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે આની સાથે બીજા નાના નાના ટોપિક્સ જે આપણે લિસ્ટ નથી કર્યા પણ આટલા મેઇન ટોપિક્સ છે જો આટલું તમે ક્લિયર કરી લો તો સદીશમાં ક્યાંય આપણા માર્ક્સ કપાઈ શકે નહીં તો ફ્રેન્ડ્સ આપણે આ સાત સેશન્સમાં સદીશોની સંપૂર્ણ સમજૂતી જોઈ છે અને સદીશોના ઉપયોગો પણ જોયા છે તો આઈ હોપ કોઈ પણ ફ્રેન્ડ્સના એક્ઝામમાં તકલીફ નહીં પડે થેન્ક યુ જય હિન્દ